विद्यार्थी मित्रों, जेएमबी ग्रुप ऑफ स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण 11 कॉमर्स विषय नामाना मूल तत्व चैप्टर नंबर 4 आमनोन। उदाहरण नंबर 2 खूब ज अगत्यनी आमनोन। विद्यार्थी मित्रों, राधिका हेल्पलाइन नाम थी धंधो शुरू करवा ₹20,000 रोकड़ा, ₹10,000 ना यंत्र तथा 15,000 नो माल स्टॉक धंधा में लाव्या। जे धंधा नो मालिक छे तेनु नाम छे राधिका। माटे आपणे आमनोन लखता पहला धंधा ना मालिक नु नाम लखवू पड़े। माटे आपणे लखीशुं श्री राधिका हेल्पलाइन ना चोपड़े आमनोन। आउ हेडिंग लखवू पड़े। त्यार पछी खाना, पहलू खानू विद्यार्थी मित्रों तारीख, बीजू खानू विगत, त्रीजू खानू खापा, एनु आखू नाम छे खाता वही पाना नंबर, चौथू खानू उधार अने पांचमू खानू जमा। चलो विद्यार्थी मित्रों, आपणे एक व्याख्या भण्या हता। ए व्याख्या छे धंधानो मालिक धंधामां माल मिलकत के रोकड लावे तेने शुं कहेवाय, मूड़ी कहेवाय। फरी एक वखत, धंधानो मालिक धंधामां माल मिलकत के रोकड लावे तेने शुं कहेवाय, तो के मूड़ी कहेवाय। तो अहीं धंधानो मालिक छे राधिका, जे धंधो शुरू करवा ₹20,000 रोकड़ा, ₹10,000 ना यंत्र छे एटले के एने कहेवाय मिलकत, तथा ₹15,000 नो माल स्टॉक धंधामां लाव्या। जे धंधानो मालिक छे राधिका, ए रोकड़ा यंत्र कहेता मिलकत अने माल कहेता मालनो स्टॉक धंधामां लावे छे, तो आ जे वस्तु धंधामां लावे छे तेने कहेवામાં આવે મૂડી। કારણ કે આપણી વ્યાખ્યા છે ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત કે રોકડ લાવે તેને શું કહેવામાં આવે છે, મૂડી કહેવામાં આવે છે। આ આપણો એક વ્યાખ્યામાં આપણે ભણી ચૂકેલા। હવે આપણે જોઈએ તો આ દાખલો બે રીતે થાય। સંયુક્ત આમનોનથી નહીં થાય, સંયુક્ત કહેતા ભેગી, ભેગી આમનોનથી નહીં થાય અને જુદી જુદી આમનોનથી નહીં થાય। પહેલાં હું તમને જુદી જુદી આમનોનથી શીખવાડું અને ત્યાર પછી આપણે ભેગી સંયુક્ત આમનોનથી શીખીશું। આ જે દાખલો છે ખૂબ અગત્યનો, ખૂબ અગત્યનો બોર્ડની આપણે પરીક્ષા માટે। તો જોઈએ તો ધંધાનો જે માલિક છે એ 20,000 રોકડા લાવે, રોકડ છે એ કયું ખાતું કહેવાય, તો કે માલ મિલકત ખાતું। માલ મિલકતનો નિયમ છે આવે તો ઉધાર અને જાય તો જમા। હવે ધંધામાં રોકડા આવે છે, આવે છે એટલે શું કરાશે, ઉધાર કરાશે। માટે આપણે પહેલી આમનોન લખીએ કે રોકડ આવે છે, આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા વિદ્યાર્થી મિત્રો, તો કે 20,000 રૂપિયા। ધંધાનો માલિક ધંધામાં રોકડા લાવે એને શું કહેવાય, મૂડી કહેવાય। મૂડીની કઈ બાકી હોય, જમા। મૂડીની હંમેશા માટે જમા બાકી હોય, તે મૂડી ખાતે કેટલા રૂપિયા, તો કે 20,000 રૂપિયા। બાબત જે લખવી પડે, બાબત જે રોકડા લાવ્યા તેના, એક આમનોન પૂરી થાય એટલે આપણે પેન્સિલથી લીટી પાડી દેવી પડે। ચાલો આગળ બીજી આમનોન, એમાં ચાલો બીજી વસ્તુ શું છે, તો કે 10,000 યંત્ર, યંત્ર એ કયું ખાતું કહેવાય, તો કે માલ મિલકત ખાતું કહેવાય, બરોબર। માલ મિલકતનો નિયમ, આવે તો ઉધાર ને જાય તો જમા। તો ધંધામાં યંત્ર શું થાય છે, લાવ્યા, લાવ્યા કહેતા આવે, આવે તો ઉધાર। માટે આમનોન બનશે યંત્ર ખાતે ઉધાર, કેટલા રૂપિયાના યંત્ર, તો કે 10,000 રૂપિયાના। ધંધાનો માલિક ધંધામાં મિલકત લાવે તો એને મૂડી કહેવાય, બરોબર, આ મિલકત કહેવાય છે, તે મૂડી ખાતે કેટલા રૂપિયા, તો કે 10,000 રૂપિયા। ચાલો બાબત છે યંત્ર લાવ્યા
તેના. ઓકે ચાલો ત્રીજી આમનો 15,000 નો માલનો સ્ટોક. માલનો સ્ટોક કયું ખાતું? તો કે માલ મિલકત ખાતું. માલ મિલકતનો નિયમ છે, આવે તો ઉધાર, જાય તો જમા. માલનો સ્ટોક ધંધામાં લાવ્યા એનો અર્થ થાય છે માલનો સ્ટોક આવે, આવે તો ઉધાર. માટે આમનોન બનશે માલ સ્ટોક ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ સ્ટોક ભાઈ? તો કે 15,000 નો. ધંધાનો માલિક ધંધામાં માલ લાવે તેને શું કહેવાય? તો કે મૂડી કહેવાય. મૂડીની કઈ બાકી હોય? જમા. તે મૂડી ખાતે. કેટલા રૂપિયા? તો કે 15,000 રૂપિયા. બાબત છે માલનો સ્ટોક લાવ્યા, માલનો સ્ટોક લાવ્યા તેના. ઓકે વ્યવહાર પૂરો થાય એટલે પેન્સિલથી આપણે શું પાડી દેવાનું? નીચે લીટી પાડી દેવાની. ચલો ત્રણે ત્રણ વ્યવહાર આવી ગયા. હવે આપણે એનું ટોટલ કરી દઈએ. ટોટલ કરીએ ત્યારે ઉપર 1 લીટી અને નીચે કેટલી લીટી પાડવાની? 2 લીટી પાડવાની. અહીંયા લખવાનું કુલ સરવાળો. ચાલો સરવાળો કરીએ. 20,000 વત્તા 10,000 એટલે 30,000. 30,000 વત્તા 15,000 એટલે કેટલા થશે? 45,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો ખૂબ જ અગત્યનો દાખલો. અહીંયા ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત કે રોકડા લાવે એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. તો આ દાખલો અને આગળના વિડીયોની અંદર આ જ દાખલો આપણે ટૂંકી રીતે કઈ રીતે ગણવો તેનો આપણે અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓલ ઓફ યુ જય અંબે વિદ્યાર્થી.